વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન કે જેનું અઠવાડિક પરીક્ષા 2022નું તારીખ 29/1/2022નું 25 ગુણનું પેપર છે જે આજે આપણે સોલ્વ કરીશું, જેમાં પ્રશ્ન નંબર 1 છે. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ લખો, જેમાં કૌંસ કરીને લખેલું છે મિત્રો કોઈ પણ 5. તો મિત્રો, અહીં તમને 6 પ્રશ્નોના જવાબ 6 પ્રશ્નો આપેલા છે. તો આ 6 પ્રશ્નની અંદરથી તમને કોઈ પણ 5, તમને આવડતા કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે કે જેના 5 માર્ક્સ છે, એટલે કે 5 ગુણ છે, જેમાં આપણે પહેલા નંબરનો પ્રશ્ન સમજીશું. શબ્દની સમજૂતી આપો. ભૂસીર એટલે કે આપણે ભૂસીર નામના શબ્દની સમજૂતી આપવાની છે. તો આપણે એનો જવાબ લખીશું, ભૂસીર એટલે જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દાખલા તરીકે ભારતની કન્યાકુમારીની ભૂસીર અને આફ્રિકાની કેપ ઓફ ગુડ હોપની ભૂસીર. ત્યાર પછી આપણે સમજીશું બીજા નંબરનો પ્રશ્ન, ઘસારણનું મેદાન કોને કહેવાય છે. તો એનો જવાબ આવશે મિત્રો, પર્વતો અને ઉચ્ચ પ્રદેશો, નદી, અલ્પવિરામ પવન, અલ્પવિરામ હિમનદી જેવા પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને ઘસારણ મેદાન કહેવામાં આવે છે અથવા તો કહે છે. ત્યાર પછી હવે આપણે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીશું, સરપંચની ચૂંટણી કઈ રીતે થાય છે. એનો જવાબ આવશે, ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ રીતે મતદાન કરીને સરપંચની ચૂંટણી કરે છે. હવે આપણે ચોથા નંબરનો પ્રશ્ન સમજીશું, લોક અદાલતમાં ન્યાય કઈ રીતે મળે છે. એનો જવાબ આવશે, લોક અદાલતમાં સ્થળ પર જ ઝડપી, અલ્પવિરામ બિન ખર્ચાળ, અલ્પવિરામ બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. હવે આપણે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીશું મિત્રો, કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. જેનો જવાબ આવશે, ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો. ત્યાર પછી હવે આપણે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીશું, સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો એમ સાથી કહી શકાય. તો એનો જવાબ આવશે, સમુદ્રગુપ્તને તેના સિક્કાઓ ઉપર વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. આ પરથી કહી શકાય કે સમુદ્રગુપ્ત સંગીત પ્રેમી હતો. હવે આપણે પ્રશ્ન 2અ, જેમાં છે નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં લખ્યું છે કોઈ પણ 4, એટલે મિત્રો અહીં તમને 5 ખાલી જગ્યા આપેલી છે, જેમાંથી તમને આવડતી અને તમને ગમતી તમારે 4 ખાલી જગ્યા પૂરવાની છે, કે જેના 4 માર્ક્સ છે, એટલે કે 4 ગુણ છે, જેમાં આપણે આજે પહેલી ખાલી જગ્યા સમજીશું. ભારતમાં કાશ્મીરનો ખીણ પ્રદેશ અને મણિપુરનો ખીણ પ્રદેશ ખાલી જગ્યા મેદાનના ઉદાહરણો છે. તો એમાં જવાબ આવશે, સરોવર. ત્યાર પછી હવે આપણે સમજીશું બીજા નંબરની ખાલી જગ્યા, આપણે પંચાયતી રાજનું ખાલી જગ્યા સ્તરનું માળખું સ્વીકારેલ છે, જેમાં જવાબ આવશે 3. ત્યાર પછી આપણે ત્રીજા નંબરની ખાલી જગ્યા સમજીશું, ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર ખંભાત ખાલી જગ્યા તરીકે ઓળખાતું હતું. એમાં જવાબ આવશે, સ્તંભ તીર્થ. ત્યાર પછી આપણે ચોથા નંબરની ખાલી જગ્યા સમજીશું, ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી સમ્રાટ હર્ષવર્ધને ખાલી જગ્યા નામનું નાટક લખ્યું હતું, જેમાં જવાબ આવશે, નાગાનંદ. ત્યાર પછી હવે આપણે સમજીશું પાંચમા નંબરની ખાલી જગ્યા, સ્થાનિક સરકારનું 3જું સ્તર ખાલી જગ્યા છે, જેમાં જવાબ આવશે, જિલ્લા, એટલે કે જિલ્લા પંચાયત એ સ્થાનિક સરકારનું 3જા નંબરનું સ્તર
છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 બ નીચે આપેલું જોડકું જોડો કે જેના 2 માર્ક્સ છે એટલે કે 2 ગુણ આપેલા છે એ આજે આપણે સમજીશું. જેમાં વિદ્યાર્થી મિત્રો અહીં તમને વિભાગ A આપેલો છે, અહીં વિભાગ B આપેલો છે. વિભાગ A ની અંદર પ્રશ્ન છે, વિભાગ B ની અંદર વિકલ્પો, આપણે કેમ વિકલ્પો કહીએ એ રીતે વિકલ્પો આપેલા છે કે આપણે અહીં વિભાગ A નો પ્રશ્ન સમજવાનો છે અને વિભાગ B ને વિકલ્પ સમજવાના છે. તો આપણે તેની અંદર વિભાગ B A ની અંદર પહેલા નંબરનો પ્રશ્ન સમજીશું, મુખ્ય સેનાપતિ. તો મિત્રો એનો જવાબ આવશે કે મુખ્ય સેનાપતિ કોણ હતું, તો કે સી, એટલે કે મહાબલાધિકૃત. ત્યાર પછી હવે આપણે સમજીશું બીજા નંબરનો જિલ્લા. તો જિલ્લા છે એમાં જવાબ આવશે એ, એટલે કે વિષય. ત્યાર પછી હવે આપણે ત્રીજા નંબરનું સમજીશું કર. તો કર છે એમાં જવાબ આવશે બી, એટલે કે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ. હવે ત્યાર પછી આપણે ચોથા નંબરનું સમજીશું બાણભટ્ટ. તો બાણભટ્ટમાં જવાબ આવશે ઈ, એટલે કે અષ્ટાંગ હૃદય. હવે આપણે મિત્રો પ્રશ્ન 3 અ, એટલે કે મને ઓળખીને મારું નામ આપો, અને કૌંસમાં લખેલું છે કોઈ પણ 2, એટલે મિત્રો એના જવાબ, એના માર્ક્સ પણ 2 છે, 2 ગુણનો આ પ્રશ્ન છે. અહીં તમને 3 પ્રશ્ન આપેલા હશે જેની અંદરથી તમારે કોઈ પણ 2 લખવાના છે, જેમાં પહેલા નંબરનું છે મેં શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે, તેમાં જવાબ આવશે આર્યભટ્ટ. આર્યભટ્ટ છે તેમણે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. હવે મિત્રો આપણે સમજીશું બીજા નંબરનું હું ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક છું, એમાં જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજો. ત્યાર પછી એના ત્રીજા નંબરનું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં હું સૌથી પાયાનું એકમ કહેવાઉં છું, જેમાં જવાબ આવશે ગ્રામ પંચાયત. હવે મિત્રો ત્યાર પછીનું એટલે કે પ્રશ્ન 3 બ નીચેના વાક્યો સામે રાઈટ કે રોંગની નિશાની કરો, કૌંસમાં લખ્યું છે કોઈ પણ 3, એટલે કે અહીં તમને 4 પ્રશ્નો આપેલા છે, 4 વાક્યો આપેલા છે જેની અંદરથી તમારે 3 વાક્યોના સાચા જવાબ લખવાના છે અને તેના માર્ક્સ 3 છે, એટલે કે તેના ગુણ પણ 3 આપેલા છે. જેમાં પહેલા નંબરનું વાક્ય છે ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે, એમાં આવશે સાચું. ત્યાર પછી બીજા નંબરનું વાક્ય મેયર મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કરે છે, તો મિત્રો એમાં જવાબ આવશે ખોટું. ત્યાર પછી આપણે સમજીશું ત્રીજા નંબરનું કુમારદેવી લીચ્છવી જાતિની કન્યા હતી, તો મિત્રો એના જવાબ આવશે સાચું. ત્યાર પછી ચોથા નંબરનું ગુપ્ત સમયમાં હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું, તો એમાં આવશે ખોટું. હવે ત્યાર પછી એટલે કે આપણે સમજીશું પ્રશ્ન 4. નીચે આપેલામાં સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખો, કે જેના 5 માર્ક્સ છે એટલે કે 5 ગુણ આપેલા છે, જેમાં આપણે પહેલા નંબરનો વિકલ્પ સમજીશું ભારતનો સાતપુડા ખાલી જગ્યા પ્રકારનો પર્વત છે, તો મિત્રો એમાં જવાબ આવશે બી, એટલે કે ખંડ. ત્યાર પછી હવે આપણે બીજા નંબરનું વિકલ્પ સમજીશું સરેરાશ સમુદ્ર સપાટીથી ખાલી જગ્યા ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહે છે, તો મિત્રો એમાં જવાબ આવશે ડી, એટલે કે આશરે 180 મીટર સુધીની જે ઊંચાઈ ધરાવતો સપાટ ભાગ છે તેને આપણે ભૂમિભાગ કહીશું. ત્યાર પછી હવે આપણે સમજીશું ત્રીજા નંબરનો વિકલ્પ પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે, જેની અંદર જવાબ આવશે કે ડી, તાલુકા પંચાયત. પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ તાલુકા પંચાયત આવશે.
ત્યાર પછી હવે આપણે સમજીશું મિત્રો ચોથા નંબરનું વાક્ય, નગરપાલિકાના વડાપ્રમુખનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે, જેમાં જવાબ આવશે ડી, એટલે કે 2.5 વર્ષનો મિત્રો. ત્યાર પછી હવે આપણે પાંચમા નંબરનો વિકલ્પ સમજીશું. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું, જેનો જવાબ આવશે સી, એટલે કે ચંદ્રગુપ્ત બીજો. હવે ત્યાર પછી આપણે સમજીશું પ્રશ્ન નંબર 5. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેના માર્ક્સ છે 4, એટલે કે 4 ગુણનો આ પ્રશ્ન છે. તો મિત્રો અહીં કાઉન્સમાં તમને કંઈ કીધું નથી, એટલે અહીં તમને 2 પ્રશ્નો આપેલા છે અને બંને પ્રશ્નો તમારે ફરજિયાત લખવાના છે. જેમાં પહેલા નંબરનો પ્રશ્ન છે, પર્વત એટલે શું, પર્વતના મુખ્ય પ્રકારો કયા કયા છે, જેમાં જવાબ આવશે પર્વત એટલે એવો ભૂમિભાગ કે જે સમુદ્રની સપાટીથી આશરે 900 મીટર કરતાં વધારે ઊંચાઈ ધરાવતો હોય, જેનું ભૂતલ મોટે ભાગે ઊંચા નીચા ઢોળાવવાળું હોય અને જેના મથાળાનો ભાગ સાંકડા શિખરો સ્વરૂપે ઊંચે ઉપસેલો હોય છે, તેને આપણે પર્વત કહીશું. તેના મુખ્ય 4 પ્રકાર છે, જેમાં પહેલા નંબરનું છે ગેડ પર્વત, બીજું છે ખંડ પર્વત, ત્રીજું જ્વાળામુખી પર્વત અને ચોથું આવશે અવશિષ્ટ પર્વત. ત્યાર પછી હવે આપણે બીજા નંબરનો પ્રશ્ન સમજીશું. તલાટી કમ મંત્રી કયા કયા કાર્યો કરે છે, જેમાં જવાબ આવશે તલાટી કમ મંત્રી આ કાર્યો કરે છે, જેમાં પહેલું તે ગ્રામ પંચાયતનો વહીવટ કરે છે, ત્યાર પછી બીજું તે કરવેરાની વસૂલાત કરે છે, ત્રીજું તે ગ્રામ પંચાયતના અહેવાલ અલ્પવિરામ પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરે છે, ત્યાર પછી ચોથા નંબરનું તે ગ્રામ પંચાયતની સૂચનાનો અમલ કરે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમને આ પેપર સમજાઈ ગયું હશે અને તમને આ પેપર સોલ્વ પણ થઈ ગયું હશે. ત્યાર પછીનું હવે આપણે આગળના વિડીયોમાં સમજીશું. ધન્યવાદ મિત્રો.